જો રેટ રહેશે તો મે પચાસ હજાર થાય અને એકત્રીસમી મે સુધીમાં આઠ લાખ કેસ થશે નમસ્તે વાલા અમદાવાદીઓ આજે આપને આંકડાકીય માહિતી આપું એ પહેલા બે મહત્વપૂર્ણ વાતો આપને હું કરવા માંગુ છું બંને વાતો આજે એટલા માટે મહત્વપૂર્ણ છે કે આવનાર સમયમાં કેસોની સંખ્યા કઈ રીતે વધે છે અને ખાસ કરીને કેટલા મૃત્યુ થાય છે અને એ મૃત્યુને આપણે કઈ રીતે ઓછા કરી શકાય અને મોર્ટાલિટી રેટ કઈ રીતે ઘટાડી શકાય અને એમાં નાગરિકો શું ભૂમિકા ભજવી શકે એ અંગે હું વાત કરીશ અત્યાર સુધીનું જે આપણું અનુભવ રહ્યું છે એને ધ્યાનમાં લેતા એક બાબત સ્પષ્ટપણે જણાઈ આવી છે કે જે યુવાનો છે અઢારથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ સુધીની આયુ આયુવર્ગના એ લોકો આરામથી કમ્પેરેટિવલી આ વાયરસને ઝીલી રહ્યા છે પરંતુ સિનિયર સિટીઝન્સ માટે આ વાયરસ ખૂબ જ ખતરનાક બની રહ્યું છે એટલે છેલ્લા પંદરેક દિવસથી અમે એક જે અભિયાન ચલાવ્યું હતું એમાં હવે આપ સૌની મદદ અમને જોઈએ કેમ કે જે આપણા સિનિયર સિટીઝન છે ખાસ કરીને સાહીઠ વર્ષ ઉપરની તમામ વ્યક્તિઓ અને ચાલીસથી સાઠ વર્ષના આયુ વર્ગમાં એવી વ્યક્તિઓ જેને કોઈપણ જાતના બીજા કોમ્પ્લિકેશન્સ હોય ખાસ કરીને ડાયાબિટીસ હાઈપરટેન્શન હાર્ટ કિડની કે લંગની કોઈપણ બીમારી આવા લોકો માટે મોર્ટેલિટી રેટ ખૂબ જ વધુ જોવા મળી રહ્યું છે મોટાભાગના અત્યાર સુધી જે મૃત્યુ થયા છે એમાં કોમોર્બિડ કન્ડિશન્સ જે અમુક ઉંમરની સાથે પણ સંકળાયેલા હોય એટલે આપણે બધાએ હવે એક વ્યૂહરચના એવી કરવી પડશે કે ખાસ કરીને ત્રીજી તારીખ પછી જ્યારે લોકડાઉન ખુલે છે ત્યારે આપણા સિનિયર સિટીઝન્સને આપણે કઈ રીતે આ વાયરસથી બચાવી શકીએ એક કેમ્પેન અમે લોન્ચ કરવા માંગીએ છીએ એએમસી વતી સેવ આર સિનિયર્સ એટલે વડીલોની પડખે અમદાવાદ જે લોકોએ આપણા માતા પિતાએ આપણા પરિવારના તમામ વડીલોએ જે લોકોએ આપણને ઉછેર્યા છે આપણને મદદ કરી છે હવે સમય છે કે આપણે સંપૂર્ણ રીતે એમની કાળજી લઈએ જો ઘરથી બહાર નીકળવાનું થાય તો યુવાનો નીકળે સિનિયર સિટીઝન ના નીકળે ઘરની અંદર પણ શક્ય હોય ત્યાં સુધી સિનિયર સિટીઝનને આપણે જુદા રાખીએ એમની સંપૂર્ણ કાળજી લઈએ એ સિનિયર સિટીઝન્સ તમામ માસ્ક પહેરે એ સુનિશ્ચિત કરીએ ઘરમાં પણ બીજી વ્યક્તિઓ જ્યારે સિનિયર સિટીઝન સાથે વડીલો સાથે કોઈપણ સંપર્કમાં આવતી હોય ત્યારે ખૂબ જ કાળજી લેવાની એમની સાથે કોઈપણ નજીકથી બેસીને વાત કરવાનું હોય ત્યારે માસ્ક પહેરીએ આપણે કેમ કે સિનિયર સિટીઝન હવે ઘરથી બહાર નીકળે અને એને ચેપ લાગે તો જે મૃત્યુદર છે એ વધુ થવાનો છે એટલે આપણે તમામ પગલાં એવા લેવા પડશે કે જેમાં સ્પેસિફિકલી ટાર્ગેટેડ કરીને આપણે આપણા સિનિયર સિટીઝન્સને એને એમાં પણ જેને ખાસ કરીને કોઈપણ જાતની ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાર્ટ કિડની કે ફેફસાની કોઈપણ સેજ બીમારી હોય આવા વ્યક્તિઓને આપણે બહુ જ હવે સાચવવા પડશે કેમકે વાયરસ દેખીતી રીતે ખૂબ જ ચેપી છે એટલે એનો ચેપ તો આવનાર દિવસોમાં વધવાનો જ છે ને દુનિયાભરમાં આપણે જોયું છે કે એનો કેસોની સંખ્યામાં સતત વધારો જ થાય છે પરંતુ મૃત્યુદર અટકાવવું અને વધુમાં વધુ જીવન બચાવવું એ આપણું મેન લક્ષ્યાંક હોવું જોઈએ યુવાનોને આપણે જોયું છે કે આરામથી ક્રિકેટ પણ રમી રહ્યા છે પોઝિટિવ હોવા છતાં અને અત્યાર સુધીના જેટલા પણ ડેથ છે લગભગ તમામ ડેથ જ્યાં કોઈ બીજા કોમ્પ્લિકેશન છે બીજી ગંભીર બીમારીઓ જેમને છે એમના જ ડેથ થઈ રહ્યા છે અને ઉંમર પ્રમાણે મૃત્યુદર સ્પષ્ટ રીતે વધારે થાય છે એટલે તમામ અમદાવાદીઓ આજે આપને વિનંતી કે આના માટે આપ સોએ વિચારતા થાઓ આના માટે આપસોએ પોતપોતાના સ્તર ઉપર પગલાં લેતા થાવ અને આજે આહવાન કરું છું યંગસ્ટર્સને કે સોશિયલ મીડિયામાં જે લોકો એક્ટિવ છે ટિકટોકના વિડીયોઝ બનાવે છે એ બધા લોકો હવે પોતાની ક્રિએટિવિટી એમાં વાપરે અને આ સંદેશો તમામ નાગરિકો સુધી કઈ રીતે જાય કે જે વડીલોએ આપણને સાચવ્યા છે હવે આપણે એમને સાચવવાનો વારો આવ્યો છે અને આમાં જે સારામાં સારા ટિકટોક વિડીયોઝ વગેરે બનાવે એમને હું વિનંતી કરું છું કે એ લોકો અમારી સાથે શેર કરે એએમસીનું જે ટ્વિટર હેન્ડલ છે એએમસી ફીડબેક એને ટેગ કરીને અને સેવ આર સિનિયર્સ આ હેશટેગ કરીને આવા બધા વિડીયો શેર કરે અને જે યુવાનો સારામાં સારા આવા વિડીયોઝ બનાવશે એમને આ લોકડાઉન પૂરું થયા પછી અને આ તકલીફ પૂરી થયા પછી આ રૂબરૂ પણ હું મળીશ અને શક્ય હશે તો એ પહેલાં એમની સાથે વર્ચ્યુઅલ મીટિંગ પણ હું કરીશ પણ આ બાબતમાં દરેક નાગરિક ઘરે બેઠા પણ પોતાની ક્રિએટિવિટીથી કંઈક ને કંઈક યોગદાન આપી શકે છે અને હવે દરેક યુવાનોએ એવું વિચારવાનું કે એમના ઘરમાં જેટલા પણ સિનિયર સિટીઝન્સ છે સાઠ વર્ષ ઉપરના જેટલા પણ પરિવારજનો છે જેમને કોઈપણ જાતનું કોમ્પ્લિકેશન છે એમને હવે આપણે બચાવવાની જવાબદારી પરિવારજનોએ લેવી પડશે સોસાયટીના જે લોકો હોય એની સોસાયટીના લોકો જવાબદારી લે પરિવારજનો જવાબદારી લે તો જ આવનાર સમયમાં આપણે મૃત્યુદર જે છે એને મર્યાદિત કરી શકશું સ્વાભાવિક છે કે જેમને ઉંમર થઈ ગઈ હોય સિત્તેર પંચોતેર એંસી વર્ષ એમનું મૃત્યુદર વધારે જ હોય સ્વાભાવિક છે અપેક્ષિત છે અને આપણે બધા માનીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ અમર નથી ક્યારેક તો બધાને આ સંસાર છોડીને જવાનો છે પરંતુ આપણે મક્કમતાથી નિર્ણય કરીએ કે આ વાયરસને આપણે આપણા વડીલોને જે છે હરાવવાની તક નહીં આપીએ હવે આ વાયરસને સામે આપણે જીતવાનું તો છે જ પરંતુ આ વાયરસ આપણને ઓછામાં ઓછું નુકસાન કરે એ પણ આપણે બધાએ મળીને સુનિશ્ચિત કરવાનું છે અગાઉ મેં વારંવાર કીધું છે વી વિલ લૂઝ સમ બેટલ્સ બટ વી વિલ વિન ધ વોર હવે આપણી સ્ટ્રેટેજી છે કે આપણે વોર તો જીતવાનું જ છે પરંતુ જે આપણે કેઝ્યુઅલિટી છે જે નુકસાન છે એને પણ એકદમ ઓછો કરવાનો કેમ કે હવે ધીમે ધીમે જેમ આપણું શહેર સંગઠિત થતું જાય છે ત્યારે આપણા શહેરનું આત્મવિશ્વાસ એક વધી રહ્યું છે એટલે ઝીણામાં ઝીણી બાબત જે રીતે આપણે સુપર સ્પ્રેડર્સને ટાર્ગેટ કરી રહ્યા છે એ જ રીતે હવે વલનરેબલ ગ્રુપ્સ સિનિયર સિટીઝન્સ અને જેમનું હેલ્થ કોઈ પણ રીતે કમજોર હોય આવા બધા નાગરિકોને આપણે બધા મળીને એક રક્ષા કવચ એની પાસે આપણે ઊભું કરવાનું અને એમને સંપૂર્ણ રીતે પ્રોટેક્ટ કરવાનું મે મહિનાના અંત સુધી એટલીસ્ટ કોઈપણ સિનિયર સિટીઝનો હવે બિનજરૂરી બહાર ના નીકળે અને પોતાના આરોગ્યની ખૂબ જ કાળજી રાખે એ તમામ સિનિયર સિટીઝનોને પણ હું વિનંતી કરું છું અને અમદાવાદના તમામ નાગરિકોને પણ હું વિનંતી કરું છું બીજી આજે એક મહત્વપૂર્ણ બાબત મારે આપની સાથે ચર્ચા કરવાની છે કે આ વાયરસ કેટલી ઝડપથી કેસો એમાં વધારો થતા હોય છે અને સંક્રમણ કઈ રીતે ફેલાતું હોય છે અને એના માપદંડો શું છે હવે આપણે ત્યાં અમદાવાદ શહેરમાં મે મહિનામાં પંદરમી મેની આજુબાજુ કે મેના એન્ડ સુધી કેટલા કેસો થવાની શક્યતાઓ છે ટ્રેન્ડ શું રહેશે આ બધાનું એક આકલન અમે કર્યું છે આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે ઇન્ફેક્શન રેટ અને ચેપ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે એના માટેનું એક સર્વ સ્વીકૃત માપદંડ છે કેસ ડબલિંગ રેટ એટલે ટોટલ કેસો કેટલા દિવસમાં બમણા થાય છે દાખલા તરીકે આપણા અમદાવાદ શહેરમાં સત્તરમી એપ્રિલના રોજ ટોટલ છસ્સો કેસ હતા અને વીસમી એપ્રિલ ત્રણ દિવસમાં એ ડબલ થઈને બારસોથી વધુ થઈ ગયા એટલે સત્તરથી વીસ એપ્રિલની વચ્ચે આપણું કેસ ડબલિંગ રેટ ત્રણ દિવસનું હતું એટલે દર ત્રીજા દિવસે કેસો ડબલ થતા હતા પછી આપણે જે મહેનત કરી રહ્યા છીએ તો કેસ ડબલિંગ રેટ ચાર દિવસનો થયો છે હવે હાલ અમદાવાદમાં ચાર દિવસની આજુબાજુનું કેસ ડબલિંગ રેટ છે જો ચાર દિવસ દર ચોથા દિવસે કેસ ડબલ થાય તો અમે જે આકલન કર્યું છે અને આ આકલન ભારત સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યું છે પંદર મે સુધીમાં લગભગ પચાસ હજાર કેસ અમદાવાદ શહેરમાં થાય અને એકત્રીસ મે સુધીમાં આઠ લાખ જેટલા કેસો થાય જો કેસ ડબલિંગ રેટ ચાર દિવસનું રહે તો પરંતુ વારંવાર હું કહું છું કે મહેનત જે કરી હોય એનું ફળ હંમેશા મળતું હોય છે આપણે બધાએ શહેરમાં જે મહેનત કરી છે એનું ફળ ચોક્કસ મળશે અને મારું માનવું છે કે લોકડાઉન પૂર્ણ થાય એ પહેલાં અમદાવાદ શહેરમાં આપણે કેસ ડબલિંગ રેટને ઘરકમ ઘટાડો કરીને ચાર દિવસમાં જે બમણા થાય છે એની સામે એટલીસ્ટ સાત કે આઠ દિવસ સુધી આપણે લઈ જઈશું એટલે ચોથા દિવસે બમણા થવાની જગ્યાએ દર આઠમા દિવસે કેસ ડબલ થાય સાઉથ કોરિયા જેવા અમુક દેશો છે એ જ ફક્ત આઠ નો કે દસ દિવસનું ડબલિંગ રેટ અચીવ કરી શક્યા છીએ યુરોપમાં અમેરિકામાં દરેક જગ્યાએ ત્રણ દિવસ ચાર દિવસનું કેસ ડબલિંગ રેટ અત્યારે ચાલી રહ્યું છે એટલે જો આપણે કેસ ડબલિંગ રેટ આઠ દિવસનું હાંસલ કરી શકીએ તો પંદરમી મે સુધીમાં જે પચાસ હજાર કેસો થવાના હોય એની સામે ફક્ત દસ હજાર કેસો જ થાય અને એ જ રીતે જો એકત્રીસ મે સુધીમાં આઠ લાખ કેસો જે થવાના હોય એની સામે ફક્ત પચાસ હજાર કેસો થાય અને જો આપણે દસ દિવસનું કેસ ડબલિંગ રેટ અચીવ કરી શકીએ જે લગભગ બહુ જ અઘરું છે કોઈ પણ લગભગ બહુ ઓછા લોકો બહુ ઓછા દેશો દુનિયામાં અચીવ કરી શક્યા છે કે જો દસ દિવસનું કેસ ડબલિંગ રેટ આપણે અચીવ કરી લઈએ તો પંદર મે સુધીમાં પચાસ હજાર કેસની સામે ફક્ત સાત હજાર કેસ થાય અને મે એન્ડ સુધીમાં આઠ લાખની સામે ફક્ત વીસથી પચીસ હજાર કેસ થાય અત્યાર સુધી જે રીતના પગલાં આપણે લઈ રહ્યા છીએ મારું માનવું છે કે સાતથી આઠ દિવસનો કેસ ડબલિંગ રેટ અમે ચોક્કસપણે હાંસલ કરી શકશું પ્રજાજનોનો આપસોનો સાથ સહકાર હજુ જો થોડુંક વધુ મળતું થાય તો આપણે કદાચ જે એકદમ લગભગ અઘરી બાબત છે કે દસ દિવસનું કેસ ડબલિંગ રેટ અચીવ કરવાનું એ પણ આપણે કરી શકીએ અને દસ દિવસનું કેસ ડબલિંગ રેટ અચીવ થાય તો ટોટલ પોઝિટિવ કેસીસ પંદરમી મેની આજુબાજુ આપણા સાત સાડા સાત હજાર જેટલા થાય જે આપણે અમારી ક્ષમતા પ્રમાણેના છે અમે આરામથી મેનેજ કરી શકીએ છીએ એટલે આપ જુઓ કે એક બાજુ એકત્રીસ મેના એન્ડ સુધીમાં કદાચ આઠ લાખ કેસ થઈ શકે અને બીજી બાજુ જો આપણે અસરકારક પગલાં જે લઈ રહ્યા છીએ ને એમાં હજુ આપણે મહેનત જાળવી રાખીએ નાગરિકોનો સાથ સહકાર મળતું રહે તો વીસથી પચીસ હજાર કેસો જ ટોટલ થાય આ જે ડિફરન્સ છે પચીસ હજાર કેસ એક બાજુને આઠ લાખ કેસ આમાં જ આ વ્યવસ્થાઓ જે છે આપણી એ કેટલી ટકી રહે ને કેટલું તકલીફ થઈ જાય આના ઉપરથી નિર્ભર થશે એટલે આપણે બધાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી એએમસી જે રીતે અત્યારે પગલાં લઈ રહ્યું છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણે ત્રીજી મે લોકડાઉન પૂરું થાય ત્યાં સુધીમાં સાતથી આઠ દિવસનું કેસ ડબલિંગ રેટ મિનિમમ આટલું તો આપણે અચીવ કરી શકશું બીજું એક મહત્વપૂર્ણ બાબત છે કે ત્રીજી તારીખે જે આપણું કેસ ડબલિંગ રેટ હશે ત્યાર પછી લોકડાઉન જ્યારે ખુલશે તો આમાં કેસ ડબલિંગ રેટ ફરી વધુ એગ્રેસિવ થવા માંડશે એટલે માની લો કે ત્રીજી મે આપણે દર દસમા દિવસે કેસો ડબલ થતા હોય તો પછી ત્રીજી મેથી જેમ જેમ આપણે આગળ ચાલશું તેમ સંક્રમણની ગતિ તે જ થશે કે લોકડાઉન ખુલી ગયું હશે લોકો હરતા ફરતા થશે એકબીજાને મળતા થશે અને ઇન્ફેક્શન વાયરસને પ્રસાર થવાની ફેલાવવાની એક તક મળશે એટલે આપણે ત્રીજી તારીખ સુધીમાં કેસ ડબલિંગ રેટ જેટલું જ આપણે ડાઉન કરી શકીએ સ્પ્રેડને એટલું આપણે કરવાનું છે આપણી તૈયારીઓ અત્યારે વ્યવસ્થિત રીતે ચાલી રહી છે છેલ્લા છ દિવસનો ટ્રેન્ડ આપણે જો જોઈએ સત્તરમી એપ્રિલના રોજ બસો પોઝિટિવ કેસો આવ્યા હતા નોર્મલી દરરોજ કેસોમાં પંદર વીસ ટકાનો વધારો નવા કેસોનો અપેક્ષિત છે પરંતુ જે પંદર દિવસ પહેલાં મેં જે વાત કરી હતી કે કેસો સામેથી શોધવાનો અને આ અમદાવાદની જે સ્ટ્રેટેજી છે ચેઝિંગ ધ વાયરસની જેમાં કેસો પ્રોએક્ટિવલી સામેથી શોધવાનો એનો આપણને મે મહિનામાં જબરદસ્ત ફાયદો મળશે એટલે જે બસો કેસ સત્તરમી તારીખે હતા અને એની સામે આવતા દિવસે કદાચ ત્રણસો કેસ થયા હોત પરંતુ અઢારમી તારીખે ફક્ત બસો ચોત્રીસ કેસ થયા પછી ઓછા થઈને એકસો સત્તાવન થયા પછી હજુ ઓછા થઈને એકસો થયા પછી એકસો અને ગઈકાલે એકસો એકાવન એટલે જે પાંચસોથી હજાર કેસ રોજ આવી શકતા હતા એની સામે હવે આપણા સો સો કેસ આવી રહ્યા છે આપણી પ્રો એક્ટિવ ઇન્ટેન્સિવ સર્વેલન્સની સ્ટ્રેટેજી એગ્રેસિવ ટેસ્ટિંગની સ્ટ્રેટેજી સામેથી કેસો પકડીને શોધી લેવાની સ્ટ્રેટેજી એ બધી જ અત્યારે ખૂબ સારી રીતે પરિણામ આપણને મળી રહ્યા છે પરંતુ આપણે આ મહેનત જે છે એને સતત આપણે જાળવી રાખવું પડશે ક્યાંય એટલીસ્ટ મે મહિનાના એન્ડ સુધી તો કોઈપણ જાતનું લાપરવાહી આપણને બહુ જ મોંઘી પડી શકે અને આપણા જે ગેન્સ છે કોન્સોલિડેટેડ ગેન્સ છે એ એવોપોરેટ થઈ શકે એટલે જે મહેનત કરી હોય એ જે છે નુકસાન આપણને એમાં થઈ શકે જો આપણે કોઈ પણ નિષ્કાળજી રાખશું તો હવે ગઈકાલની આંકડાકીય માહિતી આપતા ગઈકાલ સવાર સુધીની જે પરિસ્થિતિ હતી ત્યાર પછી છેલ્લા ચોવીસ કલાકમાં અને હવે રાજ્ય કક્ષાએથી દિવસમાં એકવાર આંકડા જાહેર થશે એને અનુસરીને આપણે ચોવીસ કલાકના બધા આંકડા ભેગા આપણે જાહેર કરીશું ગઈકાલનો આખો દિવસ એકસો એકાવન નવા કેસો નોંધાયા સાત મૃત્યુ અને આજે પછી ઓવરનાઇટ ચાર ડિસ્ચાર્જ ટોટલ કુલ અત્યાર સુધીના આવે સોળસો આડત્રીસ કેસ થાય છે પણ આજથી મારી બ્રિફિંગમાં હું સૌથી વધુ મહત્વપૂર્ણ જે આંકડો જે છે એ હવે રહેશે એક્ટિવ કેસીસ કેમ કે હવે ઘણા બધા કેસીસ દાખલ થયા સાજા થયા અને ડિસ્ચાર્જ થઈ ગયા આપણા માટે વધુ મહત્વપૂર્ણ છે કે એક્ટિવ કેસીસ કેટલા છે એક્ટિવ કેસીસની ગ્રોથ રેટ શું છે એના ઉપરથી આપણી હોસ્પિટલની બેડની કોવિડ કેરની મેનપાવરની વેન્ટિલેટરની ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ આ બધી જ વ્યવસ્થાઓ એક્ટિવ કેસીસ કેટલા છે કેમ કે એમને આપણે સારવાર આપવાની થાય છે હવે એક્ટિવ કેસીસ આજ રોજ અત્યારે અમદાવાદ શહેરમાં ચૌદસો ને ઓગણસાઇટ વન થાઉઝન્ડ ફોર ફિફ્ટી નાઇન અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદ શહેરના હદ વિસ્તારમાં ચૌદસો ઓગણસાઇટ એક્ટિવ કેસીસ છે એકસો પાંચ કેસ ડિસ્ચાર્જ મેળવી ચૂક્યા છે ચુમ્મોતેર ડેથ થયા છે અને ટોટલ 1638 થર્ટી એટ એટલે હવે એક્ટિવ કેસીસનો આંકડો જે છે એ હવે વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે ફોર્ટીન ફિફ્ટી નાઇન હવે ફોર્ટીન ફિફ્ટી નાઇન જે કેસ છે એમાંથી ચૌદસો ચાલીસ કેસ સ્ટેબલ છે ઓગણીસ કેસ વેન્ટિલેટર ઉપર છે ચૌદસો ઓગણસાઠ એક્ટિવ કેસીસ જે છે એમાંથી ચારસો ને પંચોતેર ફોર સેવન્ટી ફાઇવ કેસીસની સારવાર એસવીપી હોસ્પિટલ ખાતે થઈ રહી છે 391 391 એકાણું થ્રી નાઇન્ટી વન કેર એન્ડ મેનેજમેન્ટ સમરસ હોસ્પિટ સમરસ હોસ્ટેલ ખાતે થઈ રહ્યું છે પાંચસો સાહીઠ કેસીસ સિક્સટી કેસીસની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે થઈ રહી છે દસ કેસીસ એચ સીજી હોસ્પિટલમાં દાખલ છે દસ કેસ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે દસ કેસ ફર્ન હોટેલ ખાતે જે કોવિડ કેર સેન્ટર આવેલું છે ત્યાં સારવાર લઈ રહ્યા છે અને ત્રણ કેસ કાળુપુર પાસે હજ હાઉસમાં સારવાર લઈ રહ્યા છે એટલે આ રીતે ચૌદસો ઓગણસાઠ વન થાઉઝન્ડ ફોર હંડ્રેડ ફિફ્ટી નાઇન જેટલા આપણા એક્ટિવ કેસીસ અત્યારે જુદી જુદી જગ્યાએ ઉપર એમનું કેર ટ્રીટમેન્ટ એન્ડ મેનેજમેન્ટ થઈ રહ્યું છે પરીક્ષણની વાત કરીએ સારી રીતે આપણી સેમ્પલ કલેક્શનની કામગીરી ખૂબ અસરકારક રીતે ચાલી રહી છે પેસિવ ટેસ્ટ પેસિવ સર્વેલન્સમાં એટલે હોસ્પિટલમાં આવેલા લોકોના કેટલા સેમ્પલ લીધા અને શરૂઆતથી આપણે અમદાવાદમાં આ બાયફર્કેશન એક્ટિવ અને પેસિવ સર્વેલન્સનું એટલા માટે રાખ્યું છે કેમ કે એક્ટિવ સર્વેલન્સ જેટલું અસરકારક હશે એટલું આપણે આ બીમારીને નિયંત્રિત કરવામાં મદદ મળશે જો સો કેસ બધા સામેથી જ આવીને હોસ્પિટલમાં દાખલ થયા હોય તો એ ચિંતાનો વિષય છે મોટાભાગના કેસો એ સિમ્ટોમેટિક સમય રહેતા વહેલા આપણે પ્રોએક્ટિવલી ફિલ્ડમાંથી પકડી લીધા એ સંતોષનો વિષય છે એક્ટિવ સર્વેલન્સમાં અત્યાર સુધી પંદર હજાર છસો ને ઓગણચાલીસ સેમ્પલ લીધા છે ટોટલ સેમ્પલ હવે અઢાર હજાર ત્રણસો ને એકાણું થઈ ગયા છે ટેસ્ટ પર મિલિયનમાં આપણે સત્યાવીસો ટેસ્ટ પર મિલિયનથી ઉપર આપણે પહોંચી ગયા છીએ ગઈકાલે જે આપણે સેમ્પલ લીધા એમાં ખાસ કરીને સુપર સ્પ્રેડર્સ ઉપરનું ફોકસ આપણું યથાવત રહે છે હવે જેમ જેમ આપણને વધુ નોલેજ આની થતી જાય છે વધુ એક્સપિરિયન્સ મળતું જાય છે તેમ આપણે વલ્નરેબલ ગ્રુપ્સ સુપર સ્પ્રેડર્સ ડેન્સ પોપ્યુલેશન્સ સ્લમ એરિયાઝ આ બધા ઉપર આપણે ભાર કેન્દ્રિત કરી રહ્યા છે એકંદરે તમામ અમદાવાદીઓ પરિસ્થિતિ અત્યારે જે છે કોરોનાથી ઉદભવેલ એ આપણા આપ સૌના સાથ સહકારથી એમસી જે કંઈ અમારા મેડિકલ ટીમ્સ હેલ્થ વર્કર્સ હોસ્પિટલ ટીમ્સ ફિલ્ડ સ્ટાફ ઓફિસર્સ એમ્પ્લોઈઝ બધા લોકો આપના સાથ સહકારથી અત્યાર સુધી આપણે પરિસ્થિતિ ઉપર નિયંત્રણ ધીમે ધીમે આપણું વધતું જાય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ આવું ના વિચારે કે આ ટૂંક સમયમાં જ બધું પ્રોબ્લેમ સંપૂર્ણપણે સોલ્વ થઈ જવાનું છે આ લડાઈ લાંબી છે જ્યાં સુધી આપણે મહેનત કરતા રહીશું જ્યાં સુધી સાથે મળીને અને જનજાગૃતિ કેળવીને આપણે આગળ વધતા રહીશું ત્યાં સુધી આ વાયરસ સામે આપણું પલડો ભારી રહેશે અને આ વાયરસ ભલે યુરોપ અને અમેરિકાના દેશોમાં શહેરોમાં ખૂબ તકલીફ ઊભી કરી દીધી પરંતુ આપણા નાગરિકો જો સાથ સહકાર સુંદર આવનાર દિવસોમાં આપશે અત્યારે જે સાથ સહકાર મળી રહ્યું છે એના કરતાં પણ વધુ સાથ સહકાર મળતું રહેશે તો આપણે કેસોને નિયંત્રિત કરી શકીશું સંખ્યા મર્યાદિત કરી શકશું જેટલા કેસો જણાશે એને આપણે સારામાં સારી ટ્રીટમેન્ટ આપી શકશું ફરી એકવાર આપણે આજે નિર્ણય કરવાનો છે કે આપણા સિનિયર સિટીઝન્સ આપણા વડીલો એની ખાસ કાળજી આપણે લેવાની છે અને એના માટે દરેક અમદાવાદી આજે પ્રતિજ્ઞા કરવાની કે એમના દ્વારા કંઈક ને કંઈક સારી કામગીરી કરવામાં આવે કેમ કે જ્યારે વર્ષો પછી આપણે આ બધા કપરા સમયને યાદ કરીશું ત્યારે આપણે એવું નથી ઇચ્છતા કે આપ ફક્ત આટલું જ યાદ કરો કે આપ ફક્ત વિડીયો બનાવતા હતા કે ફક્ત જોતા હતા દરેક અમદાવાદીને આ લડાઈમાં પોતાની ભૂમિકા આપવાની છે ભૂમિકાની શરૂઆત આપના પોતાના પરિવારજનોને રક્ષણ આપીને એમનો જીવન બચાવવાથી શરૂઆત થાય છે આપને એ સુનિશ્ચિત કરવાનું છે બધા જ લોકોએ ખાસ કરીને યુવાન મિત્રોએ કે આપણા આપણા ઘરમાં માતા પિતાની કાળજી લેવાની વડીલોની કાળજી લેવાની અને એમને સંપૂર્ણપણે આ મહામારીથી આ કોરોના વાયરસથી સંપૂર્ણપણે આપણે એમને બચાવવાનું છે સમય આવી ગયું છે કે આપણે આપણા વડીલોનું ઋણ અદા કરીએ એમની રક્ષા માટે શક્ય એવા તમામ પગલાં આપણે લઈએ ધન્યવાદ